નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું આપણે આપણા શરીરના સૌથી મહત્વના અંગ જેને કહી શકાય છે તે આંખ, ને આંખ વગરનું જીવન અંધકારમય હોય છે, જેથી લઈને આંખની સાર સંભાળ ખૂબ જ જરૂરી હોય છે અને તેના વિશે જ લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીકની ઉજવણી થાય છે અને જેની શરૂઆત આજથી થતી હોય છે કે 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી. આજે આખું સપ્તાહ છે તે આંખની સાર સંભાળ અને આંખની થતી જે બીમારીઓ છે જે વધતી જઈ રહી છે, જેના કારણે અંધાપો જે છે એ વધુમાં વધુ લોકોમાં જોવા મળી રહ્યો છે, તેના વિશે લોકોમાં જાગૃતતા આવે, તેને રોકી શકાય એટલા માટે આ આખું જે સપ્તાહ છે, જે વીક છે, તેની માટે ઉજવવામાં આવે છે, જેથી કરીને આંખની કેર કેવી રીતે લેવી, એની સાથે મોતિયા કે પછી આંખ સંબંધિત જે અન્ય બીમારીઓ છે તેમાં વધારો કેમ થઈ રહ્યો છે, તેનાથી બચી કેવી રીતે શકાય છે, તેના વિશેની જાગૃતતા લોકોમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે ખાસ કરીને આજે આપણે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શા માટે આંખને લગતી બીમારીઓ વધી રહી છે અને સાથે જ કઈ કઈ બીમારીઓ એવી છે કે જે લોકોને અંધાપા સુધી પણ દોરી જાય છે. આ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર પાર્થ રાણા, જેઓ આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડોક્ટર ભવ્ય ગોકાણી આઈ સર્જન છે. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ. ડોક્ટર પાર્થ, ગવર્મેન્ટ જે છે દર વર્ષે 1 એપ્રિલથી 7 એપ્રિલ એટલે કે આજે આખું વીક છે, પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક જેની ઉજવણી કરતું હોય છે. આપની મતે આની ઉજવણી ખરેખર એની કેટલી જરૂરિયાત છે, કારણ કે આજના સમયમાં આપણે ટકાવારીની પણ વાત કરીશું કે જે લોકો છે આ ભારતમાં 50 અને તેથી વધુ ઉંમરના જે લોકો છે 99% લોકો આજે આંધળાપણાનો શિકાર બની રહ્યા છે, એટલે આજે આખું વીક છે, આજે સપ્તાહ છે, તેની ઉજવણી કેટલી જરૂરી બની છે આજે? આ જે ઉજવણી થઈ રહી છે ખાસી વધારે જરૂરી છે, અને એનું મેઇન કારણ શું છે કે મોટાભાગના લોકોને જે છે ને એ અવેરનેસ નથી કે એમને જાણકારી નથી કે કઈ કઈ રીતનો અંધાપો હોઈ શકે. અંધાપો એટલે એવું નથી હોતું, મોટાભાગના લોકો એમ વિચારે કે આપણે અંધાપો એને કહીએ કે તમારા હાથ પકડીને જવું પડે છે, તમને કઈ દેખાતું નથી, બિલકુલ બ્લાઇન્ડનેસ આવી ગઈ, એને અંધાપો ના કહેવાય. અલગ અલગ ટાઈપની બ્લાઇન્ડનેસ હોઈ શકે છે અને આ દરેકે દરેક અલગ અલગ જે બ્લાઇન્ડનેસ જે થતી હોય છે એના વિશે લોકોને જાણકારી મળવી જોઈએ. અને એનાથી ખાસ વસ્તુ જરૂરી શું છે કે જેને મોટાભાગના લોકોને એમ મનમાં હોય છે કે અમુક ટાઈપના અંધાપા જે એકચ્યુઅલી રિવર્સિબલ હોય કે જેને આપણે પાછું નોર્મલી અમુક સર્જરી કરીને કે દવાઓથી પાછું આપણે લાવી શકતા હોઈએ એ લોકોને ખબર નથી હોતી. ઘણા લોકોને જે ઇરિવર્સિબલ જે છે કે જેમ જામરનો કે એના કારણે અંધાપા આવ્યા છે, તો હવે એ અંધાપા એમને ખબર નથી હોતી કે એ કોઈ વસ્તુથી પાછા થઈ જ ના શકે. અને એના માટે ઘણી વખત જે અમુક ગ્રુપ્સ હોય છે જે બધા કે જે લોકોને ભરાવતા હોય કે ખાલી કે તમે કે 50,000 ની દવા લો અને 1,00,000 રૂપિયાની દવા લો તમારે આંખ ઠીક થઈ જશે, અને એવી બધી વસ્તુઓમાં લોકો ભરાઈ જતા હોય છે અને ખાસા વધારે ખર્ચા કરી અને ઘણા દેવામાં ઉતરી જાય છે. એટલે આ અવેરનેસ જે છે ને બેઝિકલી કઈ કઈ બીમારીઓથી આ જે છે એ આંખનો અંધાપો આવી શકે અને આ અંધાપો જે આવી રહ્યો છે અને આપણે કોઈ ટ્રીટમેન્ટ એના માટે કઈ કઈ અવેલેબલ છે અને કઈ કઈ વસ્તુ માટે અવેલેબલ નથી એની પૂરતી જાણકારી લોકો સુધી પહોંચાડીશું ને તો એ જે આ કોમન પબ્લિક છે એમના માટે ઘણું ફાયદાકારક. ચોક્કસીને આજે આપણે એ જ બીમારીઓની વાત કરીશું. ડોક્ટર ભવ્ય, શું કહેશો, આંખની જે બીમારીઓ છે તે વધવાના કારણો શું છે? જી ડોક્ટર ભવ્ય. યસ, આઈ એમ સોરી. આંખની બીમારીઓ વધવાના કારણો શું છે? જી ડોક્ટર ભવ્ય, એમ આઈ ઓડિબલ? યસ યસ, યુ આર ઓડિબલ, પ્લીઝ ટેલ મી. જી જી જી, આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છે આંખના જે વધતા રોગો આપણને આજે જોવા મળી રહ્યા છે, ઇન્ફેક્શન હોય કે પછી અન્ય બીમારીઓ, શું કારણ છે કે જેના કારણે? હેલો, આઈ એમ સોરી, ઇટ્સ નોટ ઓડિબલ, સમ કનેક્શન ઇશ્યુ. યા યા, નાઉ યુ આર ઓડિબલ, પ્લીઝ ટેલ મી. આંખની બીમારીઓ વધવાના કારણો શું છે ડોક્ટર ભવ્ય? આંખની બીમારીઓ વધવા માટે તો એકચ્યુઅલી ઘણા બધા કારણો છે. વન ઓફ ધ મેક્સિમમ રીઝન્સ વિચ આઈ ફીલ કે એક તો એક સ્ટેટિસ્ટિકલ બાયસ છે, ડાયગ્નોસિસ હવે સારું થઈ ગયું છે જેના કારણે આપણે લોકોમાં અવેરનેસ વધી છે, અવેરનેસ વધી છે એના કારણે લોકો વધારે ડાયગ્નોઝ કરી રહ્યા છે, ડોક્ટર્સ પાસે વધારે જઈ રહ્યા છે. અને આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ થિંગ દેટ આ વસ્તુના કારણે ઇટ ઇઝ મેકિંગ ઇટ્સ વે અપ ટુ ધ ડિસ્કશન
જેમ કે અત્યારે તમે પણ આટલું સરસ મજાનું એક પોશન લઈ અને આ વસ્તુ કરી રહ્યા છો, સો વર્ડ ઓફ માઉથ થી, ડાયગ્નોસ્ટિક પોસિબિલિટીઝ થી, એ બધાના રીઝન થી ફર્સ્ટ એક તો ડાયગ્નોસ્ટિક એગ્રેશન વધ્યું છે. પોઈન્ટ નંબર ટુ, જે રીતે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે એઝ કમ્પેર્ડ ટુ પ્રીવિયસ એરા, લોકોની લાઈફ એક્સપેક્ટન્સી વધી છે, જેના કારણે અત્યારે જે ઓલ્ડ એજના જે બધા આઈના પ્રોબ્લેમ્સ છે એ પણ વધ્યા છે. અપાર્ટ ફ્રોમ દેટ, જે લોકોની એક્સપેક્ટેશન છે એ પણ ચેન્જ થઈ છે. પહેલાના જમાનામાં લોકો બિલકુલ જોતા બંધ થઈ જતા ત્યારે જઈને ઓપરેટિવ યુનો હેલ્પ કરાવતા. નાઉ અમે લોકો એ વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે લોકોને થોડુંક પણ 5-10% પણ ઓછું દેખાતું હોય છે, સો લોકો ફોર ફ્રન્ટ પર આગળ જઈને વસ્તુ ડાયગ્નોઝ કરાવતા હોય છે. અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, યસ, લોકોની લાઈફ સ્ટાઇલ્સ થોડીક ડિટરિયોરેટ થઈ છે, પોલ્યુશન લેવલ્સ હજી થોડાક ઓછા થયા છે એઝ કમ્પેર્ડ ટુ અધર યુ નો ધ પ્રીવિયસ એરાઝ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ બધાનું કારણ વધ્યું છે, સેડેન્ટરી લાઈફસ્ટાઇલ વધી છે, ઓબેસિટી વધી છે, આપણો ફૂડ અને આપણી જે બેઝિક રહેણી છે એની છે એ બધી વસ્તુ ડિટરિયોરેટ થઈ છે. સો ઇન ટોટલ આ બધી વસ્તુઓના કારણે મોસ્ટ ઓફ જે આંખના ડિસીઝીસ છે એ ઇવેન્ચ્યુઅલી વધ્યા છે. અમુક ડિસીઝીસ જે પહેલાના જમાનામાં જોવા મળતા, જેમ કે ટ્રાકોમા છે અને અમુક ટાઈપની ઇન્ફેક્શન્સ છે, એ ઘણા ઓછા પણ થયા છે. બટ મેજોરિટી લાઇફસ્ટાઇલ અને ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝના કારણે સ્ટેટિસ્ટિકલી અને અમે લોકો ઓબ્ઝર્વ કરીએ છીએ અને વધારે રીતે ડિસીઝીસ તો વધ્યા જ છે. જી બિલકુલ ડોક્ટર પાર્થ, હવે જયારે આપણે ડિસીઝ ની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે જોઈએ તો આંખનું ઇન્ફેક્શન જે છે એ આજે વધુમાં વધુ જોવા મળી રહ્યું છે. પહેલા તો એ કેમ થાય છે અને એના શું સિમ્પટમ્સ જોવા મળતા હોય છે, આજે આઈ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળી રહ્યું છે? હવે આંખના ઇન્ફેક્શન જે છે ને એ બહુ અલગ અલગ ટાઈપના હોય, એટલે આપણે જો આની અંદર જો ઓપરેશન પછીના ઇન્ફેક્શન વાળી જો વાત કરતા આવીએ તો એના માટે મલ્ટીપલ ફેક્ટર્સ હોય છે. ખાસ કરીને આપણે જે જોઈએ કે એની અંદર ઓપરેશન થિયેટર થી માંડીને જે બાકી બધા સાધનો વાપરવામાં આવે ત્યાંથી માંડી અને જે છેલ્લે દવાઓ નાખવામાં આવે, દરેકે દરેક વસ્તુઓ જે છે ને એ એની અંદર જે છે એ સાફ હોવી જોઈએ, દરેક વસ્તુઓ ક્લીન હોવી જોઈએ, અને એનાથી જે છે એની અંદર આપણે ઇન્ફેક્શન વધતા રોકી શકતા. બીજા ઇન્ફેક્શન્સની જે વાત કરીએ કે જે આંખ આઈ જવી એ ટાઈપના જે ઇન્ફેક્શન આપણને આંખમાં થતા હોય કે જે આંખની આગળનો ભાગ લાલ થઈ જાય અને ચીપડા આવતા હોય ને બધી પ્રોબ્લેમ થતી હોય છે, તો એની અંદર ખાસ શું હોય છે કે જઈને એ બધા ચેપી રોગની અંદર આવે છે. ચેપી રોગનો મતલબ શું છે કે જઈને ઘરમાં કોઈ એક જણાને લાગ્યો ક્યાં તો ઓફિસમાં કોઈ એક જણાને લાગ્યો તો એ બાકી બધા લોકોને જે છે એ ફેલાઈ શકતા હોય છે. એટલે આ જે ચેપી રોગ જે છે એનાથી આપણે બચવા માટે ખાસ વસ્તુ એવી ધ્યાન રાખવાની હોય કે જો આપણને પોતાને આ ચેપી રોગ થયો હોય તો આપણે પોતે જે છે એ કોઈ જે સાર્વજનિક જગ્યાઓ કહેવાય કે જે ઓફિસીસ કહેવાય કે જે બસ સ્ટોપ કે એવી બીજી બધી જગ્યા હોય આપણે પોતે ના જઈએ, અને જેનાથી આપણે બીજી બધા લોકોને બચાવી શકીએ છીએ આમાંથી વધતા. ખાસ કરીને જો ઘરમાં એક જણાને જો આવો રોગ લાગ્યો હોય તો એક જણાને આપણે કોરોનામાં જોયું છે કે ક્વોરન્ટાઇન કઈ રીતે કરવાના, તો એ જ રીતે જે છે ટેમ્પરરી 2-4 દિવસ માટે એમના વાપરેલી વસ્તુઓ, એમના વાપરેલા રૂમાલ છે કે એમના વાપરેલા જે છે બેડશીટ્સ કે બીજી બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓને અલગ રાખીએ. ઇન્ફેક્શન કેવી વસ્તુ છે કે એ જે બેક્ટેરિયા જે હોય કે વાયરસ જે હોય જેનાથી આ ઇન્ફેક્શન થતું હોય છે કે ફંગસથી જે ઇન્ફેક્શન થાય, હવે આ બધી વસ્તુ આપણા વાતાવરણમાં ફ્રીલી અવેલેબલ છે, બરાબર છે. ઇવન આપણે જો નોર્મલી બી કહીએ તો આપણા મોંની અંદર કહીએ કે જઈને આપણા જે છે પેટની અંદર કહીએ, બીજી બધી જગ્યાએ જે છે અલગ અલગ જાતના બેક્ટેરિયા વાયરસ ફંગસ એ બધા અવેલેબલ હોય છે જ. એટલે એ બેઝિકલી જે છે ગમે ત્યાંથી આપણને આવી શકે, એ વાતાવરણમાંથી બી મળી શકે છે અને કોઈને જે થયેલું હોય ત્યાંથી બી આવી શકે. જેને થયું હોય એને ખાસ સાવચેતી રાખવાની છે કે બીજા કોઈને ના આગળ પાસ ઓન કરે, અને જેને નથી થયું એની આસપાસ કોઈને છે તો એ લોકોએ ધ્યાન રાખવાનું છે કે જેને થયું છે એનામાંથી એમને પાસ ઓન ના થાય. કારણ કે ઇન્ફેક્શન થવા માટે બેઝિકલી જે છે ને એ તમે જેમ શરદી ખાંસીની વાત કરું કે ઇન્ફેક્શન છે, એ જ રીતે આંખની જે છે આ આંખની અંદર જે વાયરસનું જે કન્જક્ટિવાઇટિસ થતું હોય એ સેમ જ વસ્તુ છે, એ સેમ જ વાયરસથી થતું હોય છે. હવે આ વાયરસ તમને ક્યાંથી આવી જશે ને કઈ રીતે હુમલો કરશે આપણને કોઈને ખબર જ નથી હોતી, જેમ કોરોનામાં આપણે બધા જોયેલું છે. એટલે ઇન્ફેક્શન મલ્ટીપલ એન્વાયરમેન્ટલ વસ્તુઓમાંથી આવી શકતું હોય છે, પણ ખાસ વસ્તુ જયારે કોઈનામાં થઈ જાય ને ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે આપણા ફેમિલીમાં કોઈને થયું કે ઓફિસમાં કોઈને થયું ત્યારે આપણને ખબર પડે કે એમને થયું છે, એનાથી થોડોક ટાઈમ માટે દૂર રહેવાનું, અને જે લોકોને પોતે થયું છે એ બાકી બધા લોકોથી દૂર રહે તો આ ઇન્ફેક્શનને આગળ વધતું આપણે અટકાવી શકીએ છીએ. જી 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 બિલકુલ. હવે ડોક્ટર ભાઈ આ તો વાત કરી આપણે આંખના ઇન્ફેક્શનને લઈને, પણ હવે
જે મોતીઓ છે તેના વિશે પણ જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આજના સમયમાં ખૂબ જ વહેલી, પહેલા છે ને વધુ ઉંમરના લોકોમાં મોતીઓ આપણને જોવા મળતો હતો, હવે ખૂબ જ ઝડપથી આપણે એવું જોતા હોઈએ છીએ કે 30-40 વર્ષની ઉંમર થાય એટલે લોકોને મોતીઓ જોવા મળતો હોય છે. તો એના કારણ અને તેની સાથે જ મોતીઓ પણ શું અંધાપા સુધી દોરી જાય છે? ઓકે, ડોક્ટર ભવ્ય ઓફલાઈન છે. ડોક્ટર ભવ્ય જી, ડોક્ટર ભવ્ય, ઓકે, આપણે ડોક્ટર ભવ્ય આપ તમારી સાથે ચર્ચાને આગળ વધારીશું ત્યારે. જી ડોક્ટર ભવ્ય, સો મોતીઓ કેવી વસ્તુ છે કે આપણે પેદા થઈને ત્યારથી આપણી આંખની અંદર લેન્સ આવતો હોય, એ લેન્સનું કામ શું હોય છે કે રેટિના સુધી લાઇટ લઈ જઈને ત્યાં ફોકસ કરવા. હવે આ જે લેન્સ જે છે ને, અમુક લોકોને નાનપણમાં જે છે એ મોતીઓ બની જતો હોય, જેને કન્જેનાઇટલ કેટરેક્ટ કહેતા હોય, જે પેદા થાય એની સાથે જ મોતીઓ બનતો હોય છે. ઘણા લોકોને આંખમાં વાગે કે પછી કરંટ લાગે કે એવી કોઈ પ્રોબ્લેમ થાય તો એનાથી જે છે એ મોતીઓ આવી શકતો હોય છે. અને નોર્મલી બધા લોકોને 40 વર્ષની ઉંમર થાય એના પછી આંખમાં મોતીઓ બનવાનો ચાલુ થતો હોય. એટલે આ જે મોતિયા, જે પહેલાના સમયની જે વાત કરીએ ને, તો ત્યારે શું હતું હતું કે મોતિયાનું ઓપરેશન થોડુંક રિસ્કી હતું હતું. એ વખતે જઈને આંખમાં ઇન્ફેક્શન થવાના કે આંખ ખરાબ થવાના ચાન્સીસ પણ હાઈ હોતા હતા. એટલા માટે બધા લોકો વેઇટ કરતા હતા કે ક્યારે જઈને મોતિયો એકદમ પાકી જાય. કે જ્યારે જે છે અત્યારે તમે આ જે સ્ક્રીન જોઈ રહ્યા છો ને, આ સ્ક્રીન પર જે ચહેરો દેખાઈ રહ્યો છે એ દેખાવાનું બંધ થઈ જાય એને આપણે મોતિયો પાકી ગયેલો કહેવાય, બરાબર છે? તો હવે એટલું બધું જે બ્લાઇન્ડનેસ આવે અને એના પછી જઈને પહેલા મોતિયાના ઓપરેશન કરાવવામાં આવતા હતા, કારણ કે મોતિયાના ઓપરેશનમાં આંખ ખરાબ થવાના ચાન્સીસ બહુ હાઈ હોતા હતા. એટલે જઈને જે માણસ જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોવાનું, અને પછી આપણે આંખ બચાવવા માટે જે છે મોતિયાનું ઓપરેશન કરીએ, અને એમાં જો વિઝન આવી ગયું તો સારું છે, ના આવ્યું તો ઓલરેડી નહોતું દેખાતું. પણ હવેના જમાનામાં શું છે કે હવે જે આપણે ફેકો સર્જરી જે કરતા આવીએ છીએ, એકદમ ઝીણા ચીરાથી આપણે જે મોતિયાનું ઓપરેશન કરતા આવીએ છીએ, એમાં આંખ ખરાબ થવાના ચાન્સીસ જે છે લગભગ નહીવત હોય છે. લાખોમાંથી કોઈ એકાદ જણાનું નસીબ ખરાબ હોય તો કોઈને જે છે એ આંખમાં પ્રોબ્લેમ થઈ શકતી હોય છે, અધરવાઇઝ કોઈને એવી મેજર પ્રોબ્લેમ થતી નથી હોતી. એટલે બેઝિકલી આજના જમાનામાં જે અત્યારે ફેકોના ઓપરેશન થઈ રહ્યા છે એ જે નાની ઉંમરમાં થતા હોય એનું કારણ શું હોય છે કે જેમ ડોક્ટર ભવ્યએ થોડી વાર પહેલા કીધું કે આજે કોઈને 5-10% પણ કોઈને જે છે એ વિઝન ઓછું થાય ને તો લોકો તરત આવી જાય છે કે ભાઈ હવે મને ઓછું દેખાય છે, આજે મારી પ્રોડક્ટિવિટી ઓછી થઈ. જેમ આજે કોઈ ઓફિસમાં કામ કરે છે અને એને સ્ક્રીન પર વસ્તુઓ નથી દેખાતી, મોબાઈલમાં વસ્તુઓ નથી દેખાતી, કે રાતે ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે છે, તો હવે નાની નાની આ જે વસ્તુઓ જે છે એમની ડે ટુ ડે લાઇફસ્ટાઇલની જે વસ્તુઓ છે એ જે એમનાથી છૂટી રહી છે એ ના છૂટે ને, એના માટે જઈને હવે આપણે પહેલા ઓપરેશન કરીએ છીએ. પહેલાના જમાનામાં શું હતું કે બધા 50 વર્ષે લોકો રિટાયર થઈ જ જતા હતા, એટલે એમને કંઈ કામ નહોતું કરવું પડતું વધારે. પણ હવે લોકો જે છે 50 વર્ષની ઉંમરે જે છે હવે એમના પ્રમોશનની વેઇટ કરતા હોય છે કે હું 60 વર્ષે કામ કરીશ, 70 વર્ષે કામ કરીશ, અને જો એમને કામ કરતા રહેવું હોય તો મોતિયાનું ઓપરેશન વહેલું કરવું જરૂરી છે, અધરવાઇઝ એમને વસ્તુઓ છોડવી પડે. એટલે એ બી વહેલા કરાવી લેવું સારું હોય છે. ઘણા બધા લોકો બહુ જ રાહ જોતા હોય છે ડોક્ટર ભવ્ય. પણ હવે મોતિયાના ઓપરેશનની જો વાત કરીએ તો ઘણા બધા લોકો આ ઓપરેશનમાં પણ પોતાની આંખ ગુમાવી દેતા હોય છે, તેના શું કારણો છે અને ક્યાંક એવું કહી શકાય કે બહુ પ્રોફેશનલ ડોક્ટર્સ નથી હોતા એના કારણે કે પછી કોઈ ભૂલના કારણે આવું બનતું હોય છે? સો આના માટે છે ને એક સરસ મજાની એનાલોગી હું કાર ડ્રાઇવિંગની વાપરીશ કે મેક્સિમમ એક્સિડન્ટ્સ તો હાઈવે પર જ થાય છે, પણ એનો મતલબ એ નથી કે આપણા બધા જ ડ્રાઈવર્સ પ્રોફેશનલ નથી, આપણા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આપણી બધી જ કાર્સ બધી ઇક્વિપ નથી. કોમ્પ્લિકેશન્સ કોઈ પણ સર્જરીનો પાર્ટ એન્ડ પાર્સલ છે. જો દુનિયાનો કોઈ પણ ડોક્ટર એ ક્લેમ કરતો હોય કે એમનું કોઈ પણ કોમ્પ્લિકેશન નથી થતું તો એ માત્ર અને માત્ર ખોટું કહેવાય. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ અ સર્જરી વિધાઉટ અ કોમ્પ્લિકેશન. સો અમે અમે બધા રાણા સાહેબ હું અમે લોકો જયારે બધા જ વેન વી વર સ્ટાર્ટિંગ આ પ્રોફેસર્સ યુઝ ટુ સે ધેટ ધેર આર ઓન્લી ટુ કાઇન્ડ્સ ઓફ સર્જન્સ, એક જેના કોમ્પ્લિકેશન થાય છે અને બીજા જે ખોટું બોલે છે. સો આઈ થિંક દેટ અનધર થિંગ ફ્રોમ અ ડોક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે અમે લોકો જે ખાસ નોટિસ કરીએ છીએ કે ક્યારેક ક્યારેક કોક સમયે કોમ્પ્લિકેશન્સ ને વધારે પડતા એનલાર્જ કરવામાં આવે છે, જે બિલકુલ ખોટું નથી, વિચ આઈ બિલીવ ઇઝ નોટ રોંગ, કારણ કે એ માણસ માટે એની આખી લાઈફનો સવાલ છે. બટ એઝ આઈ સેડ પહેલાના કમ્પેરિઝનમાં તો ગાઠકનું કોમ્પ્લિકેશન રેટ ઘણા અંશે ઓછો થયો છે. વર્ષો પહેલા જયારે કેટરેક્ટ સર્જરી શોધાણી હતી ત્યારે તો લેન્સ પણ નતા અને ત્યારે 5 માંથી 3 લોકોને તો ઓપરેશન પછી દેખાતું જ નહીં. એઝ કમ્પેર્ડ ટુ દેટ ન્યુઅર ટેકનોલોજીસના કારણે એક્સેપ્શનલ સક્સેસ રેટ વધ્યો છે.
જે વસ્તુ 50 વર્ષ આઈ થિંક સર એઝ અ રેટિના સર્જન, તો ઇન ધ ફિલ્ડ ઓફ રેટિના આઈ એમ શ્યોર જે 30 વર્ષ પહેલા કે જે 20 વર્ષ પહેલા ટેકનોલોજી હતી એમાં એક્સ્ટ્રીમ બેનિફિટ થયો છે, અને જે આપણે લોકો ઇમેજિન પણ નથી કરી શકતા કે આ લોકો જોઈ શકે. અત્યારે બહુ જ હેપીલી જોઈને આગળ વધે છે. કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ આવ્યા, લેન્સીસ આવ્યા, રેટિનામાં આટલા બધા ઇન્જેક્શન શોધાયા. સો આઈ થિંક ટેકનોલોજીના કારણે અને મોડર્નાઇઝેશનના કારણે અને સાયન્ટિફિક અપ્રોચના કારણે ટેકનોલોજી એ ઓફ્થેલને મલ્ટિપલ ટાઈમ્સ સુધાર્યું છે. બટ મને એ વસ્તુમાં જરાય સંકોચ નથી થતો કહેતા દેટ યસ there are a few complications that happen, જેના માટે એઝ ડોક્ટર્સ અમે પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ ભગવાનને કે વી ડોન્ટ વોન્ટ એની ઓફ આર પેશન્ટ્સ ટુ લૂઝ ધેર આઈ. રિકવરી પણ થઈ જાય છે, એટલે હવે આપણે ટેકનોલોજીમાં એટલા આગળ તો આવી ગયા છે. ડોક્ટર પાર્થ, હવે આ કોર્નિયાની બીમારી શું હોય છે? 8.2% લોકો કોર્નિયાની બીમારીથી પીડાય છે, એની સાથે આંખની કીકી સંબંધિત જે બીમારી હોય છે એ પણ કઈ હોય છે જે આજના સમયમાં વધારે જોવા મળી રહી છે? એટલે બેઝિકલી જો આપણે આઈબોલ ની વાત કરીએ ને, તો આઈબોલ જે છે ને એ આ રીતે હોય. હવે આ આઈબોલ ની અંદર જે છે ને, જે આંખનો જે આગળનો આ ભાગ દેખાય ને, જે પારદર્શક હોય છે એને કોર્નિયા કહેવાય. સો આ જે બેઝિકલી કોર્નિયા જે છે ને, એ આપણા શરીરનું બહુ અલગ ટાઈપનું અંગ છે. નોર્મલી તમને બધા અંગ જે ખબર હોય, દરેકની ઉપર ચામડી હોય કે બીજો કોઈ લેયર હોય જે પારદર્શક ના હોય. એ બધા જે આપણે કોઈ બી અંગ જોઈશું ને, બધી જગ્યાએ જે છે એ ક્યાંક ચામડી હશે કે બીજું કઈ નખ હશે કે બીજું કઈ હશે, જે પારદર્શક નથી, એટલે નીચેના ભાગ આપણે જોઈ ના શકતા. ત્યારે આંખની આગળનો જે ભાગ જે છે ને કોર્નિયા, એ ટ્રાન્સપરન્ટ છે. તો હવે બેઝિકલી એના જે રોગ જે થાય છે ને, એ અલગ ટાઈપના રોગ હોય. ને એ બધા રોગની અંદર શું થતું હોય કે એની જે ટ્રાન્સપેરન્સી જે છે ને, જે પારદર્શકતા છે એ ગુમાવી દેતા હોય. એટલે એની અંદર અલ્સર્સ બી થઈ શકતા હોય, એમાં ઇન્ફેક્શન થતા હોય એના કારણે, ક્યાં તો પછી એમાં સોજા આવે, ક્યાં તો અમુક વાર જે છે ઉંમર થાય ને એની સાથે પણ એ જે છે ને ધીમે ધીમે કરતા સફેદી એ કોર્નિયામાં આવતી જતી હોય. એટલે કદાચ તમે જોયું હશે લોકો કહે કે આગળ જે ફૂલું પડી ગયું છે, જે કોર્નિયા જે છે આગળ, જે આપણને અત્યારે જે આંખની અંદરનો જે કલર દેખાતો હોય ને, જે મારો થોડું ગ્રીનિશ દેખાતો છે, બાકી બધા બ્રાઉનિશ ને એવું દેખાતું હોય છે, તો એ જે કલર જે છે ને આપણે આંખની અંદર ના દેખાય છે, આંખની આગળનું લેયર તો ટ્રાન્સપેરન્ટ છે. ઘણા લોકોને આગળ સફેદ ડાઘો પડી જાય ને, એના કારણે જઈને અંદરના એ જે છે લેયર ના દેખાતા, અને એ જ રીતે આંખની અંદર લાઇટ જવાની ઓછી થાય, લાઇટ જવાની ઓછી થાય આંખમાં, તો એના કારણે જઈને એમનું દેખાવાનું ઓછું થાય. પણ કોર્નિયાના રોગમાં એક સારી વસ્તુ શું છે કે આપણે જો ક્યાં તો એને દવાથી કે એનાથી મટાડી શકતા હોય, અને જો ના મટે તો આપણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરી અને કોર્નિયાને બદલી અને આપણે નવું કોર્નિયા ત્યાં લગાવી શકતા હોય. અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટમાં જે છે એ ઘણી સારી વસ્તુ શું હોય છે કે નોર્મલી કદાચ તમે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં સાંભળ્યું હશે કે તમારે પહેલા જે છે ને એ તમારું બ્લડ ચેક કરાવવું પડે, જે HLA જે કહેવાય, એ તમારે તમારું અને જે ડોનેટ કરે છે તમને એનું બે જણાનું ચેક કરવું પડતું હોય કે બંને જણાને જે છે એ મેચ થાય છે કે નથી થતું. જો મેચ ના થતું હોય તો તમે એ માણસની કિડની લીવર કે બીજું કોઈ અંગ જે છે એ લઈ ના શકો. જ્યારે કોર્નિયાની અંદર જે છે ને એ બ્લડ સપ્લાય સીધો હોતો નથી, એટલે એના કારણે આપણને બહુ ફાયદાકારક વસ્તુ શું હોય છે કે આપણે કોઈ બી માણસનું જે કોર્નિયા જે છે એ કોઈ બી માણસમાં લગાવી શકીએ છીએ. એમાં કોઈ એવું ચેક કરવાની જરૂર નથી હોતી, સિવાય કે કોઈ એને ઇન્ફેક્શન HIV કે કોઈ બીજું ઇન્ફેક્શન હોય તો ના કરી શકાય. અધરવાઇઝ આપણે કોઈ બી માણસનું જે છે કોર્નિયા બીજા માણસમાં લગાવી શકીએ, એમાં કોઈ ક્રોસ રિએક્શન થતા નથી હોતા, એટલે એનો રિજેક્શન રેટ બી જે છે એ ઘણો ઓછો હોય છે નોર્મલ જે બીજા ટ્રાન્સપ્લાન્ટ થાય એના. જી બિલકુલ ડોક્ટર પાર્થ. અને હવે ડોક્ટર ભાઈ અહીંયા વાત કરીએ આપણે, 5.5 લોકો છે જેમને ગ્લુકોમાની બીમારી છે. હવે આ ગ્લુકોમાની બીમારી શું હોય છે, જે આંખની બીમારી કહેવાય છે? ઓકે, ગ્લુકોમાને આપણે સામાન્ય ભાષામાં ઝામર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઝામરનો મતલબ સાદી ભાષામાં સમજાવું તો આંખમાં અંદર પ્રવાહી ભરેલું હોય છે, એ પ્રવાહી કોન્સ્ટન્ટ પ્રેશર ક્રિએટ કરતું હોય. જે રીતે બ્લડ પ્રેશર વધે તો આપણે હાર્ટ એટેક આવી શકે, એવી જ રીતે જેવી રીતે આંખના પ્રવાહીનો પ્રેશર વધે તો એ જઈ અને આંખની નસને ધીરે 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 વેરી વેરી સ્લોલી એને એટ્રોફિક એટલે કે એને સુકાવી દેતું હોય છે, જેને આપણે ગ્લોકોમાની બીમારી કહી શકીએ છીએ. સામાન્ય રીતે પ્રેશર એક જ રીઝન નથી હોતું, ઘણા બધા બીજા કારણો પણ છે, પણ સાદા માણસને સમજવા માટે આંખમાં પ્રવાહીનું પ્રેશર વધી જાય
કે આંખનું પ્રેશર વધી જાય અને એના કારણે નસ સુકાઈ જાય, એને આપણે સાદી ભાષામાં ગ્લોકોમા તરીકે ઓળખતા હોઈએ છીએ. ઝામર, કાળો મોતિયો, કાળું પાણી, હિન્દીમાં કાલા પાણી, આ બધી વસ્તુઓ ઝામરના અલગ અલગ નામ છે. ગ્લોકોમામાં એક વસ્તુ બહુ પર્ટિક્યુલર છે જે બહુ જ ફિટીએબલ છે, કે જેના માટે યુનો એક એક વસ્તુ કહેવાય કે અમે લોકો અમારા પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે ફાયદા બે પ્રકારના હોય, એક જેમાં ફાયદો થાય અને એક જેમાં નુકસાન અટકી જાય. અનફોર્ચ્યુનેટલી ગ્લોકોમામાં કઈ ફાયદો થતો નથી, ગમે એટલી ટ્રીટમેન્ટ લઈએ. 10-10 વર્ષ સુધી પેશન્ટ અમારી પાસે આવતા હોય, પેશન્ટ કહે કે અમે સાહેબની 10 વર્ષથી દવા લઈએ છીએ પણ ફાયદો થતો નથી. પણ નુકસાન રોકાઈ જવું એ જ સૌથી મોટો ફાયદો છે. એટલે સપોઝ ગ્લોકોમાના કારણે તમારી 30% નજર ચાલી ગઈ કે તમારી નસ 30% સુકાઈ ગઈ, તો એ અનફોર્ચ્યુનેટલી આપણે મેજર પ્રપોર્શનમાં રિવર્સ નથી કરી શકતા. પણ જેટલી નજર બચી છે રેગ્યુલર મેડિકેશન્સ યુઝ કરી કે અથવા સર્જરી કરી આપણે એ નજરને ઘટતી અટકાવી શકીએ છીએ. દેટ ઇઝ વાય ગ્લોકોમાનું ટાઈમલી ડાયગ્નોસિસ, ટાઈમે એનું નિદાન થવું અને નિયમિત રીતે ટીપા નાખવા અથવા તો ટાઈમે સર્જરી કરાવી બહુ જ જરૂરી હોય છે. કારણ કે એકવાર જો નસ સુકાઈ ગઈ કે એકવાર જો ગ્લોકોમાનો અટેક પરમેનન્ટ ડેમેજ કરીને જતો રહ્યો, તો એને રિવર્સ કરવાની ટેકનોલોજી હજી સુધી વિજ્ઞાને શોધી નથી. ઓકે, એટલે એ પછી કંઈ થઈ નથી શકતું એવું કહી શકાય છે. અને એટલા જ માટે અને જેમને જે લોકોની પાસે એક્ચ્યુઅલમાં આંખ નથી હોતી ને, એ લોકોને આપણે કદાચ સમજી નથી શકતા, હું એવું કહી શકીશ કે જે આ દુનિયા આંખોથી નથી જોઈ શકતા. અને આપણને જયારે આંખો મળી હોય ને આ સુંદર દુનિયાને જોવાની, તો આપણે ચોક્કસપણે એની કેર કરવી જ જોઈએ. ડોક્ટર, પણ ઘણા બધા લોકો છે ને સાંજ પડતા ઓછું દેખાતું હોય છે, શું એની એક તો એ બીમારી શું છે અને શું એ પણ લાંબા ગાળે અંધાપામાં કન્વર્ટ થઈ જતું હોય છે ડોક્ટર પાટ? હું પહેલા આનો જવાબ આપું, એની પહેલા ખાલી ગ્લોકોમામાં એક લાઈન એડ કરીશ. ડોક્ટર ભવ્ય બહુ સરસ સમજાવ્યું, પણ એમાં જે છે ને મેઇન વસ્તુ શું છે કે આપણે જે કીધું ને કે 30% દ્રષ્ટિ ઓછી થઈ, એ 30% જે દ્રષ્ટિ ઓછી થઈ હોય ને એ સેન્ટરમાં નથી થવાની. આજે તમે જ્યાંથી મારો ચહેરો જોવો છો ને એ ભાગ જે છે ને એ ખરાબ નહીં થાય. એટલે તમે આજે મારો ચહેરો જોવો છો ને સાઈડમાં હાથ હલે છે, તો આ સાઈડની દ્રષ્ટિ જે છે ને ધીમે ધીમે કરતા આમાં ઓછી થતી હોય છે. અને પછી જયારે લગભગ 90% જેટલું નુકસાન થઈ જાય સાઈડનું, ત્યારે જઈને સેન્ટ્રલ વિઝન જે છે એ ખરાબ થવાનું ચાલુ થાય. એટલે આ ગ્લોકોમાને જે સાયલેન્ટ થીફ કહેવાય ને, કે જે આ જે સાઈટ હોય એનો સાયલેન્ટ થીફ, એટલે જે દ્રષ્ટિનો જે છે એકદમ છૂપો ચોર, એનું કારણ શું છે કે એ પહેલા પેરિફ્રીમાંથી દ્રષ્ટિ ઓછી કરશે, પછી ધીમે ધીમે કરતા સેન્ટરમાં આવશે અને છેલ્લે જઈને જે છે સેન્ટરની દ્રષ્ટિ ઓછી કરશે. એટલે મોટા ભાગે 90% લોકોને ક્યારેક ખબર પડતી નથી હોતી કે એમની દ્રષ્ટિ ઓછી થઈ રહી છે. એના માટે શું છે કે દર 30-35 વર્ષની ઉંમર થાય એના પછી તમારે રૂટીન આઈ ચેકઅપ કરાવવા જોઈએ. અને જેમને ફેમિલી હિસ્ટ્રી છે, જેમના ફેમિલીમાં કોઈ એકાદ જણાને ઝામર છે, ક્યાં તો પછી જઈને કોઈ સ્ટેરોઇડની દવા વાપરે છે કે એવું કોઈ જે દવાઓ છે કે જેનાથી એમને ઝામર થઈ શકતો હોય, તેવા બધા લોકોએ સમયસર ઝામરનું ચેકઅપ કરાવવું જોઈએ. અધરવાઇઝ જે છે દ્રષ્ટિ જે આની અંદર જે જતી રહીને, જેમ ડોક્ટર ભવ્ય કીધું, એ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ જે જતી રહી એ પાછી નથી આવવાની. એનું કારણ શું છે કે જે આંખની નસના કોષ મરી ગયા છે, એ મરી ગયેલા કોષને જ્યારે આપણે જીવતા કરીશું ત્યારે આપણે ભગવાન બની જઈશું. હવે રતાંધળાપણાની આપણે બેઝિકલી જો વાત કરીએ ને, તો રતાંધળાપણું શું છે કે જઈને સાંજ પડે એટલે જેમ ધીમી જે પેલી લાઈટ ઓછી થવા લાગે ત્યાં હોય, એનું કારણ શું હોય? બેઝિકલી રેટિનાના જે સાઈડના સેલ્સ જે મેં કીધા ને, જેમ જે આની અંદર પણ જે આપણે ઝામરમાં કીધું જેમ સાઈડનું નથી દેખાતું, એ જ રીતે રેટિના પણ જે સાઈડના સેલ્સ જે છે ને એ ધીમે ધીમે કરતા ખરાબ થવાના ચાલુ થતા હોય. અને એ ખરાબ થતા હોય એના કારણે એમનું પેરિફેરલ વિઝન એટલે સાઈડની દ્રષ્ટિ અને રાતનું વિઝન એટલે રાત્રિએ જે મતલબ જે દેખાતું હોય, જે ઓછી લાઇટમાં જોઈ શકાતું હોય, એ દ્રષ્ટિ એ ધીમે ધીમે કરતા ઓછી થાય. નાઇટ બ્લાઇન્ડનેસમાં એવું નથી હોતું કે જેને કે તમારે એકદમ બ્રાઇટ લાઇટ, જે અત્યારે હું અત્યારે જે આ લાઇટમાં બેઠો છું આવી લાઇટમાં એ પેશન્ટને ના દેખાતું હોય. શરૂઆતના સ્ટેજીસમાં એ પેશન્ટ જે છે રાતે પણ જોઈ શકતું હોય, પણ એ બ્રાઇટ લાઇટ હોય ત્યારે. ઓછી લાઇટમાં જે આપણે જે ચાલી શકતા હોય, જેમ આપણે ગાર્ડનમાં કે પાર્કની અંદર જે થોડીક લાઇટમાં આપણે ચાલી શકતા હોઈએ, ત્યાં એ પેશન્ટ ના ચાલી શકતું.
પણ જ્યારે એડવાન્સ સ્ટેજીસ આવે, જ્યારે બહુ વધારે પડતું હોય, વધવા લાગે, ત્યારે એ પેશન્ટને જે છે એ સેન્ટ્રલ રેટિનામાં પણ પ્રોબ્લેમ ચાલુ થતી હોય છે, અને ત્યારે જઈને એમને જે છે દિવસે દેખાવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે. એ પેશન્ટને મોતિયાના પણ ચાન્સીસ બહુ વધારે હોય છે કે એમને નાની ઉંમરે મોતિયો આવી જાય, એમને ઝામર પણ થઈ શકતો હોય છે. એટલે મલ્ટિપલ રોગો સાથે આ સંકળાયેલું છે. રતાંતરપણાનું બેઝિક પ્રોબ્લેમ એના કારણે આ થઈ રહ્યું છે. તો એક રીતે શું છે કે આંખમાં એની અસર થાય છે. રોગ જે છે ને એના ડીએનએ એટલે રંગસૂત્રની અંદર હોય છે. એટલે જે રંગસૂત્રમાં જે પ્રોબ્લેમ હોય એને આપણે ડાયરેક્ટલી ટ્રીટ નથી કરી શકતા હોતા અત્યારે. અત્યારે આપણી પાસે એની અમુક ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે ખરી, જેને જીન થેરાપી કહેવાય છે, પણ એ ઇન્ડિયાની અંદર ચાલુ નથી થઈ હજી. અને આઉટ ઓફ ઇન્ડિયામાં જ્યાં પણ છે ત્યાં આગળ એ બહુ વધારે પડતી કોસ્ટલી છે કે જે બધા લોકો અફોર્ડ નથી કરી શકતા. અત્યાર માટે આપણે જો ઇન્ડિયા માટે જો સ્પેસિફિકલી કહીએ તો રતાંતરપણા માટેની કોઈ શોર્ટ શોર્ટ ટ્રીટમેન્ટ અત્યારે નથી, પણ એની અમુક ટ્રીટમેન્ટ અમે એવી કરી શકતા હોઈએ છીએ જેનાથી લોકોને એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણે આંખ માટે પહેલાથી જ અવેર રહીએ. અમુક એવી બાબતો છે કે જેને લઈને આપણે પહેલાથી જ સચેત રહીએ, અને જો કંઈ પણ આપણને એવું લાગતું હોય છે, કોઈ સિમ્ટમ્સ એવા દેખાતા હોય છે, તો તરત જ ડોક્ટર પાસે જઈએ અને આંખની જે સાર સંભાળ છે તેને લઈને આપણે ચોક્કસપણે જાગૃત રહીએ. સમય સમાપ્ત થાય છે. ડોક્ટર પાર્થ અને ડોક્ટર ભવ્ય, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.